નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર ચેનલના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલુ થઈ રહી છે કે જેમનું નામ છે ફાઇવ મિનિટ ફાઈવ ક્વેશ્ચન એટલે કે પાંચ પ્રશ્નો પાંચ મિનિટમાં આપણે સોલ્વ કરીએ છીએ અને એ પ્રશ્નો આગળની પરીક્ષાઓમાં પૂછાઈ ચૂક્યા છે અને તેમનું વિસ્તરણથી સોલ્યુશન આપણે આજે જોવાના છીએ તો વાત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એક તો પ્રશ્ન નંબર એક એવો છે ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે ઓપ્શન એ સરદાર સરોવર બંધ ઓપ્શન બી ઉકાઈ બંધ ઓપ્શન સી ધરોઈ બંધ અને ઓપ્શન ડી કંડાણા બંધ તો આમાંથી કયો જવાબ સાચો આવશે તો કે ઓપ્શન એ એટલે કે સરદાર સરોવર બંધ છે એ ગુજરાતનો સૌથી મોટો બંધ છે હવે એમની ઊંચાઈની વાત કરીએ તો એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર ઊંચાઈ કોની છે તો કે સરદાર સરોવર બંધની ઊંચાઈ છે અને આ સરદાર સરોવર બંધ છે એ કઈ નદી ઉપર આવેલો છે તો કે નર્મદા નદી ઉપર આવેલો છે અને કયા જિલ્લામાં આવેલો છે તો કે નર્મદા જિલ્લામાં જ આવેલો છે અને એમને ગુજરાતની જીવાદોરી પણ કહેવામાં આવે છે ઉકાઈની વાત કરીએ મિત્રો તો ઉકાઈ છે એ કઈ નદી ઉપર આવેલો છે તો કે તાપી નદી ઉપર આવેલો છે અને આ ઉકાઈનું જ બીજું નામ શું છે તો કે વલ્લભ સાગર બંધ તો કદાચ ક્યારેક એવો પણ સવાલ પૂછાય કે વલ્લભ સાગર બંધ તરીકે કયો બંધ ઓળખાય છે તો ઉકાઈ બંધ છે એ ઓળખાય છે હવે આ ઉકાઈ બંધ છે એ કયા જિલ્લામાં આવેલો છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં

તો કે મહી નદી ઉપર આવેલો છે તો મિત્રો આ રીતના આપણે આટલી માહિતી આમાંથી યાદ રાખીશું મિત્રો આમ જોવા જઈએ તો સરદાર સરોવર બંધ એમનું ઘણું બધું એમાંથી માહિતી મળી શકે છે કે જ્યાં આપણે સરદાર પટેલની છે ત્યાં મૂર્તિ એટલે કે સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું છે જેમની ઊંચાઈ કેટલી છે તો કે એકસો બ્યાસી મીટર જે ગુજરાતની વિધાનસભા છે એમની જે સીટો છે એના ધ્યાનમાં રાખીને એમની ઊંચાઈ કેટલી કરવામાં આવી છે તો કે એકસો બ્યાસી મીટર પણ મિત્રો વધારે આપણે ચર્ચા જ્યારે એક સરદાર સરોવર બંધ વિશેની સંપૂર્ણ ચર્ચા કરીશું ત્યારે આપણે એમની વધારે ચર્ચા કરીશું આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર બે તો પ્રશ્ન નંબર બે આપણો આવો છે કે ગુજરાતની કઈ નદી પર દર વર્ષે રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે ઓપ્શન એ અંબિકા ઓપ્શન બી ઔરંગા ઓપ્શન સી કોલક અને ઓપ્શન ડી દમણ ગંગા તો આમાંથી જવાબ શું આવશે મિત્રો તો કે ઓપ્શન સી કોલક છે એ દર વર્ષે છે એ રેતીના ઢગમાં ફેરવાઈ જાય છે અને ત્યાંથી એક ખાસ મહત્વની વસ્તુ કઈ માછલી મળી આવે છે તો કે કાલુ માછલી છે એ ક્યાંથી મળી આવે છે તો કે કોલક નદીમાં મળી આવે છે આ બધી જ નદીઓ છે એ દક્ષિણ ગુજરાતની નદીઓ છે અંબિકા છે એમની વાત કરીએ તો એમાં એક ધોધ આવેલો છે જેનું નામ છે ગીરા આ સિવાય ઔરંગાની વાત કરીએ તો એક એ નદીના કાંઠે કયો જિલ્લો આવેલો છે તો કે વલસાડ આવેલો છે અને દમણ ગંગાની વાત કરીએ તો દમણ ગંગા છે એ દક્ષ ગુજરાતની છેલ્લી નદી આવેલી છે એટલે કે ગુજરાતની જે સરહદમાં જે દક્ષિણ ભાગમાં નીચે જોઈએ તો સૌથી છેલ્લે કઈ નદી આવે છે દમણ ગંગા અને જે દર વર્ષે ત્યાં ઘોડાપુર આવે છે અને આ દમણ ગંગાને જ કિનારે કયું શહેર વસેલું છે તો કે વાપી વસેલું છે એટલે કે શહેરની દ્રષ્ટિએ પણ આપણે આ નદીઓ યાદ રાખીશું તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ ગુજરાત ડાયનોસોર પાર્ક ક્યાં આવેલો છે ઓપ્શન એ મહીસાગર ઓપ્શન બી ડાંગ ઓપ્શન સી ધારી અને ઓપ્શન ડી ગાંધીનગર તો ગુજરાતમાં ડાયનોસોર પાર્ક છે એ ક્યાં આવેલો છે તો કે મહીસાગર જિલ્લામાં આવેલો છે હવે ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય કે આ મહીસાગર જિલ્લામાં જ કેમ ડાયનાસોર પાર્ક આવેલો છે તો મિત્રો ઇતિહાસની આપણે વાત કરીએ તો કે સૌ પ્રથમ સૌ પ્રથમ ડાયનાસ ડાયનાસોરના ઈંડા છે એ આપણે ક્યાંથી મળી આવ્યા હતા તો કે રૈયાલીથી અને એ રૈયાલી ક્યાં આવેલું છે તો કે રૈયાલી છે એ બાલાસીનોર તાલુકો અને જિલ્લો કયો છે તો કે મહીસાગર જિલ્લો છે તો ત્યાંથી આપને સૌપ્રથમ છે એ ડાયનાસોરના ઈંડા ગુજરાતમાંથી મળી આવ્યા હતા અને જો મિત્રો એવો સવાલ આપને પૂછાય કે ડાયનાસોરના સૌથી વધુ ઈંડા કયા જિલ્લામાંથી મળી આવ્યા હતા તો મિત્રો યાદ રાખજો એમાં આવશે કચ્છ સૌથી વધુ જો પૂછાય તો તો કચ્છ જિલ્લો આવશે પણ એમ પૂછાય ડાયનાસોરના ઈંડા ક્યાંથી મળી આવ્યા હતા કે રૈયાલી ગામ ખાતે જે બાલાસિનોર તાલુકો અને મહીસાગર જિલ્લામાં આવેલો છે આથી મહીસાગર જિલ્લામાં છે એ શું કરવામાં આવે છે તો કે ડાયનાસોર પાર્ક બનાવવામાં આવી રહ્યો છે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર તો પ્રશ્ન નંબર ચાર છે ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના સૌ પ્રથમ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે ઓપ્શન એ રોજડી ઓપ્શન બી લોથલ ઓપ્શન સી રંગપુર અને ઓપ્શન ડી ધોળાવીરા તો ગુજરાતમાં હડપ્પી સંસ્કૃતિના સૌ પ્રથમ મિત્રો એ પૂછેલા છે તો કયો આવશે જવાબ તો કે રંગપુરમાં હવે રંગપુરમાં ક્યારથી ક્યારે અવશેષો મળી આવ્યા હતા

તો કે રાજકોટ જિલ્લામાં આવેલું છે બે મહત્વના સ્થળ બીજા પણ છે લોથલ કે જેમની શોધ ચોપનમાં થઈ હતી અને એમની શોધ કોણે કરી હતી એસઆર રાવ લોથલ ની શોધ કોણે કરી હતી એસઆર રાવ હવે આ એસ આર રાવ છે એમનું ઘણી વખત આપને પૂરું નામ પૂછી લેતા હોય છે તો એસઆર રાવનું પૂરું નામ શું છે તો કે એમનું પૂરું નામ છે રંગાનાથ રાવ એસઆર રાવ છે તો કે સકારીપુરા રંગાનાથ રાવ જેમણે લોથલની છે શોધ કરી હતી આ સિવાય લોથલમાં આપણે ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી રમતો મળી આવી હતી પણ મિત્રો જ્યારે આપણે એક હડપ્પા સભ્યતાની જ્યારે લોથલની વાત કરીશું ત્યારે આપણે એમાં સંપૂર્ણ ચર્ચા કરીશું અને ચોથો ઓપ્શન છે ધોળાવીરા તો ધોળાવીરાની શોધ સૌપ્રથમ ક્યારે થઈ હતી તો કે સૌ પ્રથમ તો મિત્રો ઓગણીસો સડસઠમાં એમની શોધ થઈ હતી પણ જો વ્યવસ્થિત ઉત્ખનન ક્યારે થયું હતું તો કે ઓગણીસો એકાણું બાણુંમાં છે એમનું ઉત્ખનન થયું હતું એમની ઉત્ખનન કોણે કર્યું હતું તો કે આરેસ્ટ આરે હવે આ બિસ્ટનું છે કદાચ એવો સવાલ પૂછાય તો બિસ્ટ કે જેમણે ધોળાવીરાનું ઉત્ખનન વ્યવસ્થિત રીતે કરેલું હતું મિત્રો ધોળાવીરા પણ આમ તો કચ્છમાં જ આવેલું છે પણ ત્યાં પાણી સાચવાની ખૂબ જ અલગ વ્યવસ્થા જોવા મળતી હતી ત્યાં આપને પાંચ હજાર વર્ષ જૂની વાવ મળી આવી હતી આ સિવાય સ્ટેડિયમ કહી શકાય રમતનું મેદાન એ પણ આપને ક્યાંથી મળી આવ્યું હતું ધોળાવીરામાંથી મળી આવ્યા હતો તો મિત્રો આમ જોવા જઈએ તો ઘણી બધી એમની માહિતી છે પણ જ્યારે આપણે ઊંડાણપૂર્વક એમની માહિતી લઈશું ત્યારે એમની વધારે ચર્ચા કરીશું તો આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચ આપણો આવ્યો છે ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા ઓપ્શન એ મહેંદીનવાસ જંગ ઓપ્શન બી પી એન ભગવતી ઓપ્શન સી નિત્યાનારાયણ શ્રીમ સોરી શ્રીમન નારાયણ અને ઓપ્શન ડી નિત્યાનંદ કાનૂનગો તો આ ચાર ઓપ્શનમાંથી આપણો જવાબ કયો હશે કે ગુજરાતના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ કોણ હતા તો એમાં જવાબ આવશે પી એન ભગવતી કે જે પ્રથમ કાર્યકારી રાજ્યપાલ રહ્યા હતા મહેંદીનવાઝ જંગની વાત કરીએ મિત્રો તો એ આપણા ગુજરાતના પ્રથમ રાજ્યપાલ રહ્યા હતા આ નિત્યાનંદ કાનુંગો જોવા જઈએ તો એ આપણા બીજા રાજ્યપાલ બન્યા હતા અને શ્રીમન નારાયણ છે એ ગુજરાત રાજ્યના ત્રીજા રાજ્યપાલ બન્યા હતા પણ પી એન ભગવતી છે એ ગુજરાત રાજ્યના કાર્યકારી સૌ પ્રથમ રાજ્યપાલ બન્યા હતા અને આ સવાલ આપણે આગળ ઘણી બધી પરીક્ષાઓમાં પણ પૂછાઈ ચૂક્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ખૂબ જ ઉપયોગી બની રહે તો જય હિન્દ જય ભારત અસ્તુ